શહેરના ચાંદખેડા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલી દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપ દ્વારા કબડ્ડી લીગ સિઝન ત્રણનું આયોજન કરાયું હતું જેમાં રબારી સમાજના યુવાનોએ શિક્ષણની સાથે રમતગમતમાં રુચિ વધે અને સમાજ સંગઠન થાય તે હેતુથી આ લીગનું આયોજન કરાયું હતું તેમજ આ કબડ્ડી લીગમાં ગુજરાતમાંથી રવારી સમાજના યુવાનોએ ભાગ લીધો હતો જેમાં ટોટલ અઠ્યાવીસ જેટલી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની ટીમે ભાગ લીધો રબારી સમાજના ગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને પ્રોત્સાહન રૂપે ઇનામ ટ્રોફી તેમજ પંદર હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા ચાર બે હજાર પંદરથી અત્યારે સમજો બે હજાર ઓગણીસ ચાલે લગભગ ચાર એક સાડા ચાર વર્ષથી અમારું આ ગ્રુપ એક સંગઠન બનીને એક ચાલુ કર્યું છે અમે અને શિક્ષણની સાથે સાથે અમે પહેલાં બે વર્ષ કબડ્ડીની ટુર્નામેન્ટ રમાડી છે જેમાં ચાંદખેડાની ટીમો લોકલ રમાડી છે અમદાવાદની આ વખતે અમે ઓલ ગુજરાતમાંથી પણ રબારી સમાજની અમારી ટીમો બોલાવીને એક શું છે કબડ્ડીની ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે એમાં ઓલ ગુજરાતથી અમારા સમાજના બધા આવ્યા છે અમારા ટીમનું નામ વાયણા વોરિયર્સ અમારી ટીમનું નામ વાયણા વોરિયર્સ છે અમે પહેલી મેચ બહુ સારી રીતે જીત્યા છે સારી રીતે જીત્યા છે અને આશા છે કે અમે ફાઇનલ સુધી પહોંચીશું હું હું કબડ્ડી હું દસમાથી દસમા ધોરણથી રમવાનું ચાલુ કર્યું છે અને અત્યારે હાલમાં હું જીએલએસ કબડ્ડી જીએલએસ કોલેજનો હું કબડ્ડીનો ટીમનો કેપ્ટન છું અને હું કોલેજ માટે બી બહુ ત્રણ ચાર ટુર્નામેન્ટો રમીને આવ્યા અને બધી વાર હું ફાઇનલમાં પહોંચ્યો છું અને સારો પર્ફોમન્સ આપ્યો એટલા પછી આજે અહીંયા બી મને મોકો મળ્યો છે આપવાનો અને સારું કર્યું છે અમે નવે ફાઇનલ જીતીશું એવી અમારી આશા છે